વિદ્યાર્થીની બહેનો, BSM-5ની અંદર આપણે અભ્યાસ કરતા હતા ઇજારાના પ્રકારો અને લક્ષણો. ઇજારાના પ્રકારો વિશે આપણે થોડોક અભ્યાસ કર્યો હતો અને ઇજારાના પ્રકારોમાં આપણે એમ સમજવાની કોશિશ કરી હતી કે પૂર્ણ હરીફાઈથી માંડીને જે હરીફાઈની કક્ષાને આધારે જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે એ બધા જ પ્રકારો એ ઇજારાના પ્રકારો બને છે. હવે ઇજારામાં પેઢીની સમતુલા કેવી રીતે સ્થપાય છે એ બાબત ખૂબ મહત્ત્વની છે કે ઇજારો છે પણ ઇજારાની અંદર પેઢીની સમતુલાનું સ્થાપન કેવી રીતે થાય છે. ઇજારો ઉદ્ભવવાના કારણો જ એના પ્રકારો દર્શાવે છે અને ઇજારામાં જ પેઢીની સમતુલા કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એ બાબત ખૂબ મહત્ત્વની બને છે. કારણ કે ઇજારામાં પેઢીની સમતુલા એ એક એટલા માટે મુદ્દો બને છે કે જેમ પૂર્ણહરીફાઈમાં આપણે ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા, લાંબે ગાળે પેઢીની સમતુલા, ટૂંકા ગાળામાં ઉદ્યોગની સમતુલા, પેઢીની સમતુલા એના વિશેની ચર્ચા કરી હતી, એમ અહીંયા ઇજારામાં પણ પેઢીની સમતુલા વિશેની ચર્ચા સમાયેલી છે કે ઇજારામાં પેઢી કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે. ઇજારામાં સમતુલાનો અભ્યાસ કરતા પહેલાં ઇજારામાં માંગરેખા અંગેના કેટલાક ભેદભાવો છે એ ભેદભાવોને સમજવાની જરૂર છે. એટલા માટે કે ઇજારાની અંદર જે પૂર્ણહરીફાઈમાં માંગરેખા છે એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પૂર્ણ ઇજારામાં હોય છે. પૂર્ણહરીફાઈમાં એ પાયની ધરીને સમાંતર હોય છે. એટલે એના વિશેની જે વાત આપણે કરી હતી એ બહુ અગત્યની છે. પણ ઇજારામાં સમતુલા કેવી રીતે ટૂંકા ગાળામાં સ્થપાય છે એ બાબત ખૂબ મહત્ત્વની છે. પેઢીની સમતુલા કેવી રીતે સ્થપાય છે તે, કારણ કે ઇજારામાં પેઢીની સમતુલા એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણને એટલો ખ્યાલ છે અભ્યાસમાં કે ઇજારદાર હંમેશા મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો ધ્યેય રાખતો હોવાથી પૂર્ણહરીફાઈની જેમ ઇજારામાં પણ પેઢીની સમતુલા જ્યારે ઉત્પાદન સૌથી વધારે થાય છે ત્યારે સીમાંત આવક શૂન્ય બને છે અને ત્યારે કુલ આવક PP જેટલી થાય છે. એટલે પેઢીની સમતુલા માટેની સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થવા જરૂરી છે. કારણ કે તો જ પૂર્ણહરીફાઈની જેમ ઇજારામાં પણ પેઢીની સીમાંત સમતુલા છે એ સીમાંત આવક અને સીમાંત સરખા થવા જરૂરી છે. તફાવત એ છે કે પૂર્ણહરીફાઈમાં કિંમત સીમાંત આવક જેટલી હોય છે જ્યારે ઇજારામાં કિંમત સીમાંત આવક કરતાં વધુ હોય છે. ઇજારદાર કિંમત અને ઉત્પાદન નક્કી કરતી વખતે સરેરાશ આવક અથવા માંગરેખાનું એવું બિંદુ પસંદ કરશે જ્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ જેટલી અથવા એકમ કરતાં વધારે હોય. માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ જેટલી અથવા એકમ કરતાં વધારે હોય અને એ બાબતને આપણે સરળતાથી સમજાવી શકીએ અને એટલા માટે અહીંયા આપણે જે સ્થિતિ સમજાવી છે તેમાં એવું માની લેવામાં આવ્યું છે કે ઉત્પાદન જ્યારે OA જેટલું હોય છે, ઉત્પાદન જ્યારે OA જેટલું હોય છે એટલે કે સૌથી વધારે હોય છે ત્યારે સીમાંત આવક શૂન્ય બને છે અને ત્યારે કુલ આવક PP વધુમાં વધુ હોય છે. PP એ વધુમાં વધુ હોય છે. આ વખતે સરેરાશ આવક QA જેટલી અને ક્યુ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર છે. ઇજારદાર OA કરતાં વધુ ઉત્પાદન કરશે નહીં, કારણ કે તેમ કરવાથી સીમાંત આવક નકારાત્મક બને છે અને કુલ આવક ઘટે છે. ઇજારદાર સરેરાશ આવક અથવા તો ડિમાન્ડ રેખા માંગ રેખા પરના ક્યુ બિંદુથી જમણી બાજુ નીચેના બિંદુઓ કે જ્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં ઓછી હોય તે પસંદ કરશે નહીં. ઇજારદાર હંમેશા એ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કાં તો એકમ કરતાં વધુ હોય તે પસંદ કરશે અને તો જ વધુ નફો પ્રાપ્ત થઈ શકશે અને તેમ કરતાં એની કુલ આવક પણ વધશે. એટલે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ અથવા એકમ કરતાં વધુ હોવાને કારણે એ જે વાય ધરી પરનું ડી બિંદુ છે એ પસંદ કરશે નહીં, કારણ કે તેટલી ઊંચી કિંમત એ લેવા માટે તૈયાર થશે નહીં, કારણ કે વેચાણ શૂન્ય છે. એટલે ઇજારદાર જે છે એ ઇજારદારની પેઢીની સમતુલા છે ટૂંકા ગાળામાં. એ ઇજારદાર પેઢીની ટૂંકા ગાળાની સમતુલાની વાત કરીએ તો પૂર્ણહરીફાઈની જેમ ઇજારામાં પણ ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા માટેની અગત્યની શરત એ છે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચનું પાલન અનિવાર્ય છે. આ ઉપરાંત બીજી શરત કે સીમાંત ખર્ચ વધતો હોવો જોઈએ તેનું પાલન પણ ઇજારામાં સ્થિર સમતુલા માટે જરૂરી છે.
परंतु एनो अर्थ एवो नहीं कि सीमांत खर्च स्थिर के घटतो होय त्यारे संतुलन प्राप्त थाय ज नहीं। आपणे ईजारामां सीमांत खर्चनी त्रणे स्थितिमां संतुलन केवी रीते प्राप्त थाय छे ते आपणे समजी शकीए छीए। त्रणे स्थिति एटले सीमांत ईजारामां वधता जता खर्चनी स्थिति, घटता जता खर्चमां पेटीनी संतुलन केवी रीते होय छे એટલે એ અહીંયા મૂકવામાં આવ્યું છે કે માનો કે સીમાંત ખર્ચની ઇજારામાં સીમાંત ખર્ચની ત્રણેય સ્થિતિમાં એ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ। જ્યારે સીમાંત આવક એમ આર અને સીમાંત ખર્ચ એમ સી સરખા થાય છે તે એમ બિંદુએ ઇજારદાર સંતુલન પ્રાપ્ત કરે છે, પણ સંતુલનની સ્થિતિએ ઇજારદાર ओ एन जेटलू उत्पादन करे छे अने वस्तुनी किंमत ओ पी अथवा एन क्यू जेटली नक्की थाय छे। सरेराश खर्च रेखा लंब रेखा ने आर बिंदुए कापे छे अने तेथी इजारदार क्यू आर जेटलो सरेराश नफो प्राप्त करे छे अने ओ एन जेटला उत्पादन अने वेचाण पर ते चतुष्कोण पी क्यू आर एस जेटलो महत्तम नफो प्राप्त करे छे। आने इजारानो नफो कहेवामां आवे छे जे न्यूनतम नफा उपरांतनो होय छे। न्यूनतम नफानी गणतरीमां कुल खर्चमां ज करी देवामां आवी होय छे। अहीं क्यू बिंदुए मांगनी मूल्य सापेक्षता एकम करता वधु छे। सरेराश खर्च एल बिंदुए न्यूनतम बने ते पहेला इजारदार संतुलन प्राप्त करे छे। एनो अर्थ ए थाय कि इजारदार वधु नफो मेळववा इष्टतम करता ओछा उत्पादने संतुलन प्राप्त करे छे। अहीं संतुलनना एम बिंदुए सीमांत खर्च वधतो दर्शाव्यो छे अने सीमांत खर्च रेखा मार्जिनल कॉस्टी रेखा सरेराश खर्च रेखा एवरेज कॉस्ट ने तेना न्यूनतम बिंदु एल आगळ छेदे छे। एटले स्थिर सीमांत खर्च अने सरेराश खर्च सप्रमाण पेदाश आ बंने बाबतो अहीं महत्वनी दर्शावी छे। અહીંયા વધતી પેદાશની અંદર આકૃતિમાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સ્થિર દર્શાવ્યા છે। જ્યારે સીમાંત ખર્ચ સ્થિર હોય ત્યારે સરેરાશ ખર્ચ પણ સ્થિર હોય છે, તેથી બંનેને એક જ રેખા એસટી દ્વારા દર્શાવાયા છે। હવે જ્યારે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થાય છે ત્યારે તે આર બિંદુએ ઇજારદાર સંતુલન પ્રાપ્ત કરે છે। અહીં ઓ એન જેટલું ઉત્પાદન કરે છે અને વસ્તુની કિંમત ઓપી જેટલી નક્કી થાય છે। એન ક્યુ લંબરેખાને એસટી સરેરાશ ખર્ચ રેખા આઠ બિંદુએ કાપે છે, તેથી ઇજારદાર વસ્તુના એકમો પ્રાપ્ત કરવા માટે એકમ દીઠ ક્યુ આર અને કુલ મહત્તમ નફો ચતુષ્કોણ પી ક્યુ આર એસ જેટલો પ્રાપ્ત કરે છે। આમ સીમાંત ખર્ચ સ્થિર હોય તો પણ ઇજારદાર ટૂંકા ગાળામાં સંતુલન પ્રાપ્ત કરે છે। હવે જો વધતી પેદાશની સ્થિતિ હોય એટલે કે ઘટતું સીમાંત ખર્ચ હોય ત્યારે ઇજાર કેવી રીતે સંતુલનમાં હોય છે? સીમાંત ખર્ચ રેખા માર્જિનલ કોસ્ટ અને સરેરાશ ખર્ચ રેખા એવરેજ કોસ્ટ જમણી બાજુ નીચે ઢળતી દર્શાવી છે। એટલે ઇજારામાં સરેરાશ આવક અથવા માંગ રેખા અને સીમાંત આવક રેખા માર્જિનલ તો ઢળતી હોય છે, પણ જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય છે ત્યાં એમ બિંદુએ સંતુલન સ્થપાય છે। ઇજારદાર ઓ એન જેટલું ઉત્પાદન ઓપી કિંમતે વેચી શકશે અને ચતુષ્કોણ પી ક્યુ આર એસ જેટલો મહત્તમ નફો પ્રાપ્ત કરશે। અહીં સીમાંત આવક રેખા સીમાંત ખર્ચ રેખાને ડાબી બાજુથી અથવા નીચેથી છેદે છે। આમ સીમાંત ખર્ચ વધતો હોય, સ્થિર હોય કે ઘટતો હોય તો પણ ઇજારદાર પેઢી એ સંતુલન પ્રાપ્ત કરી શકે છે અને મહત્તમ નફો મેળવે છે, પણ તે માટે કેટલીક શરતોનું પાલન થવું અનિવાર્ય છે, જરૂરી છે। પહેલી બાબત છે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થવા જોઈએ। બીજી બાબત છે સીમાંત ખર્ચ રેખા સીમાંત આવક રેખાને નીચેથી અથવા ડાબી બાજુથી છેદતી હોવી જોઈએ। એનો અર્થ એ કે પ્રથમ શરતનું પાલન થાય,
પણ બીજી શરતનું પાલન ન થાય એટલે કે સીમાંત ખર્ચ રેખા સીમાંત આવક રેખાને ઉપરથી અથવા જમણી બાજુથી છેદે તો ઇજારામાં પેટીની સમતુલા સ્થપાતી નથી અને એટલા માટે એ અહીંયા એમ કહેવાય કે જો એ ન છેદતી હોય તો પ્રથમ શરતનું પાલન થાય પણ બીજી શરતનું પાલન ન થાય એટલે કે સીમાંત ખર્ચ રેખા એ સીમાંત આવક રેખાને ઉપરથી અથવા જમણી બાજુથી છેદે તો ઇજારામાં પેટીની સમતુલા સ્થાપિત થતી નથી અને એટલા માટે અહીંયા એ માર્જિનલ કોસ્ટ અને સરેરાશ ખર્ચ રેખા એ જમણી બાજુ ઢળતી દર્શાવીએ અને ઉત્પાદન વધતા બંને ખર્ચ ઘટે અને સીમાંત આવક અને સીમાંત ખર્ચ એમ બિંદુએ સરખા થાય આમ પહેલી શરતનું પાલન થાય છતાં સમતુલા સ્થપાતી નથી કારણ કે સીમાંત આવક રેખા MR ને સીમાંત ખર્ચ રેખા MC ઉપરથી અથવા જમણી બાજુથી છેદે છે. આનો અર્થ એ થયો કે ઇજારદાર ON કરતાં વધુ ઉત્પાદન કરે તો સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે થાય છે, તેથી નફો વધતો જાય છે. અને આમ સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધુ ઝડપથી ઘટતું હોય તો સમતુલા સ્થપાતી નથી. ફરી ડાયાગ્રામ સાથે આની ચર્ચા કરીશું. આ મુદ્દો થોડો અઘરો છે, જરૂરી છે સમજવા માટે. અને એમાં ઇજારદાર જે છે એ કેવી રીતે ઇજારામાં વધતા ખર્ચની સ્થિતિમાં ઘટતા જતા ખર્ચની સ્થિતિમાં એ સમતુલામાં હોય છે એના વિશેની ચર્ચા છે. પણ ઇજારદાર એ કિંમત ઉપર ફેરફાર કરી શકે છે, કિંમતમાં ફેરફાર કરવાને માટે એની આધિપત્ય ભોગવે છે અને એટલા માટે એ કિંમતમાં ફેરફાર કરીને એ વધતું ખર્ચ ઘટતું ખર્ચની સ્થિતિનું નિર્માણ કરી શકે છે. આપણે ફરીથી એને ડાયાગ્રામ દ્વારા સમજવા માટેની કોશિશ કરીશું. અહીંયા આ ચર્ચાને વિરામ આપું છું.